આજે આપણે ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યાની અંદર પૂકેસર વિશે વાત કરવાની છે. પૂકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર જે વનસ્પતિની અંદર પ્રજનન અંગ તરીકેનું કાર્ય કરતા હોય છે. અહીંયા ચાર ચક્ર જોવા મળે છે ટોટલ પુષ્પની રચનામાં, જેની અંદર વજ્રચક્ર અને દલચક્ર વિશે વાત કરી ચૂક્યા છીએ અને એની ગોઠવણી એટલે કે કલિકાંતર વિન્યાસ વિશે પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે આપણે પ્રજનન અંગ એવા સ્ત્રી કેસર ચક્ર અને પૂકેસર ચક્ર વિશે વાત કરવાની છે, જેની અંદર આપણે સૌ પ્રથમ પૂકેસર ચક્ર જેની અંદર કઈ કઈ રચનાઓ આવેલી છે અને એની જે પ્રકાર છે એના વિશે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પૂકેસરની વાત કરીએ તો પૂકેસર ચક્ર એ વનસ્પતિની અંદર પ્રાજનનિક અંગ છે અને એ પણ નર પ્રજનન અંગ તરીકેનું કાર્ય કરે છે. બરાબર, તો અહીંયા પૂકેસર ચક્ર એક નર પ્રજનન અંગ છે એવું પણ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એવી રીતના પૂછાય કે સંખ્યાને આધારે પૂકેસરના પ્રકારો જણાવી ઉદાહરણ આપો. બરાબર, તો સૌ પ્રથમ પૂકેસરના પ્રકારો વિશે વાત કરીએ એના પહેલાં પૂકેસર શું છે એની વાત કરીએ. તો સૌ પ્રથમ પૂકેસર એ દલચક્રની અંદર ગોઠવાયેલું, મતલબ અહીંયા છે સૌથી બહારનું ચક્ર શું છે, વજ્રચક્ર, અને ત્યારબાદ બહારથી બીજા નંબરનું ચક્ર એટલે કે દલચક્ર જે વિવિધ રંગી અને વિવિધ આકાર ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દલચક્રની અંદર ગોઠવાયેલું એટલે કે બહારથી ત્રીજા ક્રમનું આ ચક્ર પૂકેસરનું બનેલું છે જે નર પ્રજનન અંગ તરીકે રજૂ થાય છે. તો વનસ્પતિની અંદર નર પ્રજનન અંગ તરીકે કોણ રજૂ અથવા તો નર પ્રજનન અંગ તરીકે કોણ ઓળખાય છે, પૂકેસર ચક્ર. હવે પૂકેસર ચક્ર પૂકેસરનું બનેલું છે એટલે કે અહીંયા પૂકેસરની જે સંખ્યા છે એ દરેક વનસ્પતિની અંદર જુદી જુદી જોવા મળે છે. કોઈ વનસ્પતિમાં બે પૂકેસર જોવા મળે તો કોઈ એક વનસ્પતિમાં પાંચ પૂકેસર પણ જોવા મળે, ત્રણ પૂકેસર પણ જોવા મળે, આમ જુદા જુદી સંખ્યામાં પૂકેસર જોવા મળે છે. હવે દરેક પૂકેસર છે એની રચનાની વાત કરીએ તો પ્રત્યેક પૂકેસર તંતુ શેનું બનેલું છે, પરાગાશય અને યોજીનું બનેલું છે. એટલે કે અહીંયા પૂકેસરની રચનાની વાત કરીએ તો આવી એની કંઈક રચના હોય છે. આ છે પૂકેસર જેની અંદર આ શું છે, તંતુ, પછી અહીંયા આ ઉપર જે કોથળી જેવો ભાગ છે એ છે પરાગાશય જેની અંદરથી પરાગરજ ઉત્પન્ન થાય છે. હવે પરાગાશય અને તંતુને જોડતી રચના એટલે એને કહેવાય યોજી. બરાબર, તો યોજીનું કાર્ય છે પરાગાશય અને તંતુને જોડવાનું. અને અહીંયા પરાગાશયની અંદર શું ઉત્પન્ન થાય છે, પરાગરજ ઉત્પન્ન થાય છે. હવે પરાગરજ પરાગાશયની અંદર કઈ રીતના ઉત્પન્ન થાય છે અને આ જે પરાગાશય છે એનું આડોછેદ લઈ એની અંતસ્થ રચના વિશે તમારે લોકોને સ્ટાન્ડર્ડ 12th માં વાત કરવાની છે. બરાબર, તો 12મા ધોરણમાં તમારે ચેપ્ટર નંબર 1માં અભ્યાસ કરવાનો છે. તો અત્યારે ખાલી એટલું યાદ રાખી લો કે પ્રત્યેક પૂકેસર જે છે એ તંતુ, પરાગાશય અને યોજીનું બનેલું હોય છે. આવા દરેક પૂકેસર એક હોય અથવા બેની રચના હોય અથવા 9 પણ હોઈ શકે, 10 પૂકેસર પણ હોઈ શકે, 5 પૂકેસર પણ હોઈ શકે. બરાબર છે, તો આવી રીતના જુદા જુદા પૂકેસર ભેગા મળીને પૂકેસર ચક્રનું રચના કરતા હોય છે. હવે પરાગાશયમાં શું ઉત્પન્ન થશે, પરાગરજ ઉત્પન્ન થશે. હવે અહીંયા પરાગરજ જે છે જે નરજન્યુ તરીકે ઓળખાય છે અને આ પરાગરજ નરજન્યુનું વહન માદાજન્યુ સુધી કરતી હોય છે. તો આ જે પરાગરજ છે ક્યાં ઉત્પન્ન થશે, પરાગાશયમાં ઉત્પન્ન થશે. સામાન્ય રીતે પૂકેસર તંતુ
કેવું હોય છે દ્વિખંડી એટલે કે બે ક્વાર્ટર. હવે અહીંયા શું થાય છે, પરાગાશય છે એ બે ક્વાર્ટર ધરાવે છે, દ્વિખંડી હોય છે પરાગાશય. અને આ જે બે ક્વાર્ટર છે એ ફરીથી બે ખંડમાં વિભાજિત હોય છે એટલે ચતુકોટરીય. જો દરેક પરાગાશય દ્વિખંડી હોય છે અને દરેક ખંડ ફરીથી બે ક્વાર્ટરમાં વહેંચાયેલા હોય છે. એટલે કે કેટલા ટોટલ ક્વાર્ટર થશે, ચાર ક્વાર્ટર ધરાવે છે એટલે એને ચતુકોટરીય કહેવાય. તો જો પુંકેસર તંતુ સામાન્ય રીતે દ્વિખંડી છે, દ્વિખંડ એટલે બે ખંડ છે અને દરેક ખંડ બે ક્વાર્ટર ધરાવે છે. આડી રચના જોઈએ તો આ જે પરાગાશય છે એ દ્વિખંડી છે. હવે દરેક ખંડ શું કરે છે, બે ક્વાર્ટર ધરાવે છે એટલે ટોટલ ચતુકોટરીય રચના જોવા મળે છે. જે પરાગ કોથળી ધરાવે છે, અહીંયા ચારેય ખંડોમાં શું આચર હશે, પરાગ કોથળી જેની અંદર પરાગરજ ઉત્પન્ન થશે. બરાબર છે, પરાગરજ પરાગ કોથળીમાંથી ઉદ્ભવે છે. જો વંધ્ય હોય તેવા પુષ્પમાં, હવે પુષ્પના પ્રકારની વાત કરીએ તો વંધ્ય પુષ્પમાં પુંકેસરને વંધ્ય પુંકેસર, જો વંધ્ય હોય તેવા પુંકેસરને વંધ્ય પુંકેસર કહે છે. મતલબ અહીંયા વંધ્ય પુંકેસર એટલે કે પરાગરજ ઉત્પન્ન થશે નહીં. બરાબર, એવા પુંકેસરને વંધ્ય પુંકેસર કહે છે. મતલબ અહીંયા પુંકેસર તંતુ પરાગાશય અને યોજી હાજર હશે પરંતુ એની જે પરાગ કોથળી છે એની અંદરથી પરાગરજ ઉત્પન્ન થશે નહીં. તો એવા પુષ્પને વંધ્ય પુષ્પ કહેવાય અને એવા પુંકેસરને વંધ્ય પુંકેસર કહે છે. અહીંયા તંતુ અને પરાગાશયનું જોડાણ કોની વડે થયેલું હશે, યોજી વડે થાય છે. હવે દરેક પુષ્પની અંદર પુંકેસરના અલગ અલગ પ્રકાર જોવા મળતા હોય છે પુંકેસર ચક્રના, જેની અંદર સૌ પ્રથમ વાત કરીએ તો કે જે પુંકેસરો છે એ કેટલાક પુષ્પમાં દલપત્રો જેવા બીજા સભ્યો કે એકબીજા સાથે જોડાયેલા હોય છે. મતલબ અહીંયા જે પુંકેસરો છે એ કાં તો દલપત્ર સાથે જોડાયેલા હશે અથવા તો પુંકેસર અને પુંકેસર સાથે જોડાયેલા હશે, એના આધારે એના કેટલાક પ્રકાર જોવા મળે છે. એટલે કે અહીંયા પુંકેસરો દલપત્ર સાથે જોડાયેલા છે અથવા તો બીજા કયા સભ્ય સાથે જોડાયેલા છે એની ઉપરથી એના પ્રકાર પાડવામાં આવેલા છે. જેની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીએ દલ લગ્ન પુંકેસર. દલ લગ્ન પુંકેસરની અંદર શું હોય, તો કે જે પુંકેસર છે દલપત્રો સાથે જોડાયેલા હોય. હવે અહીંયા પુંકેસર દલપત્ર સાથે જોડાય તો એને શું કહે, દલ લગ્ન પુંકેસર કહે છે. ઉદાહરણ તરીકે રીંગણ. પરિલગ્ન પુંકેસર, પરિલગ્ન પુંકેસરમાં શું હશે, તો જે પુંકેસર છે પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલા હોય. બરાબર, પરિપુષ્પ પત્ર એટલે કે નિપત્ર જે ધરાવે છે એવા પુષ્પને શું કહે, પરિપત્ર પુષ્પ. તો અહીંયા પુંકેસર પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલું હોય તો એને પરિલગ્ન પુંકેસર કહે છે. ઉદાહરણ તરીકે લીલી. મુક્ત પુંકેસર, જો બધાય પુંકેસર એકબીજાથી મુક્ત રીતે હોય, મતલબ કોઈ સાથે જોડાયેલા હોતા નથી, પાંચની સંખ્યામાં પુંકેસર હોય તો પાંચે પાંચ એકબીજાથી મુક્ત રીતે છૂટા છૂટા હોય તો તેને મુક્ત પુંકેસર કહે છે. હવે મુક્ત પુંકેસરમાં એની સિવાય બીજું છે યુક્ત પુંકેસર. આ યુક્ત પુંકેસર છે, મતલબ જોડાયેલા હશે. એમાં એક ગુચ્છી પુંકેસર. હવે એક ગુચ્છી પુંકેસરમાં શું હોય, તો જો બધાય પુંકેસર બે કે વધુ તંતુઓથી જોડાયેલા હોય તો તેને એક ગુચ્છી કહેવાય. ઉદાહરણ તરીકે જાસૂદ. જાસૂદની અંદર શું હોય, તો જેટલી સંખ્યામાં પુંકેસર છે, મતલબ અહીંયા 100 થી 12 એટલી સંખ્યામાં પુંકેસર હોય તો આ દરેક પુંકેસર એક જ તંતુ વડે જોડાયેલા હોય, તો આ એક તંતુ વડે જોડાયેલા હોય તો તેને એક ગુચ્છી કહેવાય. અને પુંકેસર કેટલા, બે કે વધુ. બે કે વધુ મતલબ અહીંયા ઘણી બધી સંખ્યામાં પુંકેસર હશે પરંતુ એક જ તંતુઓથી જોડાયેલા હશે, તો એવાને શું કહેવાય, એક ગુચ્છી કહેવાય. દાખલા તરીકે જાસૂદ. દ્વિગુચ્છી અને બહુગુચ્છી પુંકેસર. દ્વિગુચ્છીમાં શું હોય, તો કે જે બે
પૂકેસર છે એ બે કે બે કરતાં વધુ ગુચ્છામાં પણ રચે. જેટલી સંખ્યામાં પૂકેસર છે એ અડધી અડધી સંખ્યામાં એક બે ગુચ્છા બનાવે તો એને બે અથવા બે કરતાં વધુ ગુચ્છામાં રચે. જો બે ગુચ્છા બનાવે તો એને દ્વિગુચ્છી પૂકેસર કહે અને બે કરતાં વધુ ગુચ્છામાં હોય તો બહુગુચ્છી કહે છે. દ્વિગુચ્છીમાં ઉદાહરણ છે વટાણા અને બહુગુચ્છીનું ઉદાહરણ છે લીંબુ. એની સિવાય જે પુષ્પ છે એની અંદર જે પૂકેસર તંતુની લંબાઈમાં પણ વિવિધતા હોય છે. મતલબ અહીંયા પૂકેસર તંતુની લંબાઈ જુદી જુદી હોય છે. અમુક પૂકેસર તંતુ નાનું હોય છે તો અમુક પૂકેસર તંતુ લાંબુ હોય છે, બરાબર. તો આવી રીતના જુદી જુદી તંતુઓની લંબાઈ પણ ધરાવતા હોય છે એનું ઉદાહરણ છે રાય. આકૃતિની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પૂકેસરના વિવિધ ભાગો જોઈએ તો આ એક આખું પૂકેસર છે જેની અંદર શું છે કોથળી જેવી રચના પરાગાશય. હવે બીજું તંતુ જોવા મળે છે નલિકાકાર દંડ જેવો. તંતુ અને પૂકેસરને જોડતી રચના શું જોવા મળે છે યોજી જોવા મળે છે. આડો છેદ લઈએ તો પૂકેસર ટોટલ પહેલાં બે ખંડ દ્વિખંડી છે, બરાબર. તો અહીંયા બે ખંડનું બનેલું છે ને દ્વિખંડમાં દરેક ખંડ શું કરે છે બે ક્વાર્ટર ધરાવે છે. એટલે ટોટલ કેટલા ક્વાર્ટર થયા ચાર ક્વાર્ટર થયા તો ચતુકોટરી કહે છે. જેની અંદર શું આવેલું છે પરાગ કોથળી આવેલી હોય છે જેમાંથી પરાગ રજ ઉત્પન્ન થશે. ત્યારબાદ પ્રકારમાં જોઈએ એક ગુચ્છી પૂકેસર જેની અંદર દરેક પૂકેસર તંતુ એક જ ગુચ્છામાં જોડાયેલા છે એટલે એને એક ગુચ્છી કહીએ. દ્વિગુચ્છીમાં જોઈએ તો બે ગુચ્છા ધરાવે છે. ધારો કે અહીંયા 10ની સંખ્યામાં પૂકેસર છે તો એમાંથી 9 પૂકેસર એક જ સાથે જોડાયેલા હોય છે એક ગુચ્છામાં અને એક પૂકેસર એકલું હોય છે તો અહીંયા બે દ્વિગુચ્છી કહેવાય. બે ગુચ્છા ધરાવતું એને દ્વિગુચ્છી કહેવાય. બહુગુચ્છીમાં ઘણા બધા ગુચ્છામાં જોવા મળે તો એને શું કહે બહુગુચ્છી પૂકેસર કહે છે. સ્ત્રી કેસરની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સ્ત્રી કેસર એ માદા પ્રજનન તંત્રનો ભાગ છે. હવે સ્ત્રી કેસરનું સ્થાન જોઈએ તો પુષ્પની અંદર સૌથી અંદરનું ચક્ર એટલે સ્ત્રી કેસર ચક્ર. આમ બહારથી ક્રમ આપીએ તો સૌ પ્રથમ આવે વજ્રચક્ર, ત્યારબાદ દલચક્ર, ત્યારબાદ પૂકેસર ચક્ર અને સૌથી અંદરનું ચક્ર એટલે કે સ્ત્રી કેસર ચક્ર. બીજો એક શબ્દમાં કેવું હોય તો સ્ત્રી કેસર ચક્ર એ શું છે તો પુષ્પનો માદા પ્રજનન તંત્રનો ભાગ જે એક કે વધુ સ્ત્રી કેસરનું બનેલું હોય છે. એટલે દરેક પુષ્પની અંદર જુદી જુદી સંખ્યામાં સ્ત્રી કેસરો જોવા મળે છે. હવે સ્ત્રી કેસરની રચનાની વાત કરીએ તો ટોટલ જે સ્ત્રી કેસર છે ત્રણ ભાગો ધરાવે છે, બરાબર. સ્ત્રી કેસરની આકૃતિની વાત કરીએ તો સ્ત્રી કેસરની આવી કંઈક રચના હોય છે. ત્રણ ભાગો કયા તો સૌથી ઉપરનો ભાગ પરાગાશન, ત્યારબાદ લંબાયેલો દંડ જેવો ભાગ પરાગવાહિની. આ દરેકનું કાર્ય ધોરણ 12માં ભણવાનું છે ડિટેલમાં અને અંતસ્થ રચના અને કાર્ય. અને ત્યારબાદ નીચે કોથળી જેવો ભાગ જેને કહેવાય બીજાશય. તો અહીંયા સ્ત્રી કેસર ત્રણ ભાગો ધરાવે પરાગાશન, પરાગવાહિની અને બીજાશય. હવે પ્રત્યેક સ્ત્રી કેસરના પાયાનો ભાગ પોલી કોથળી જેવું બીજાશય હોય છે. એટલે પાયાનો ભાગ મતલબ તળિયાનો ભાગ જે પોલી કોથળી જેવું હોય છે જેને શું કહેવાય બીજાશય કહે છે. ત્યારબાદ બીજાશયમાં ટોચનો ભાગ લંબાયેલી નલિકાકાર પરાગવાહિની હોય છે એટલે કે બીજાશયનો ટોચનો ભાગ એટલે આ બીજાશયનો ઉપરનો ભાગ થયો. તેથી લંબાયેલી પોલી નલિકાકાર રચના જેને શું કહે પરાગવાહિની કહે છે. ત્યારબાદ ટોચના ભાગે પરાગવાહિનીના ટોચના ભાગે અહીંયા બીજાશયનો ટોચનો ભાગે લંબાયેલી નલિકાકાર રચના એટલે પરાગવાહિની. પરાગવાહિનીના ટોચના ભાગે પરાગ રજ ગ્રહણ કરવા માટે એટલે કે જે પૂકેસર છે એની જે પરાગરજ છે એનું સ્થાપન ક્યાં થાય છે પરાગાશન ઉપર. આ શું છે પરાગરજ છે ક્યાંથી ઉત્પન્ન થશે પૂકેસરમાંથી ઉત્પન્ન થશે.
तो अहीं पराग वाहिनी ना टोचनो भाग एटले आ पराग वाहिनी नो टोचनो भाग जेने शुं के परागाशन कहे छे। परागाशन एटले परागरज माटेनुं एक ग्रहणशील स्थान, परागरज ने स्थान बराबर, परागरज ने स्थापित थवा माटेनुं आसन एटले ने शुं के परागाशन। जे परागवाहिनीनी सपाटी परागरज माटे ग्रहणशील होय छे। आ जे परागवाहिनीनी ऊपरनो टोचनो भाग जे आसन जेवी रचना धरावे छे, जे परागरजने ग्रहण करवा माटे सक्षम होय छे। तो आवी रीतना टोटल त्रण भाग, बीजाशयनो टोचनो भाग जे लंबायेली नलिकाकार रचना जेने शुं कहेवाय परागवाहिनी, अने परागवाहिनीनो टोचनो भाग जेने शुं कहेवाय परागाशन, જેની ઉપર પરાગરજ સ્થાપિત થાય છે। ત્યારબાદ બીજાશયના પોલણ એટલે કે આ જે બીજાશય છે એના પોલણમાં શું હાજર હોય, તો જરાયુ સાથે જોડાયેલા એક કે વધુ બીજાંડ, હવે અહીંયા અંડક આવેલા હશે। હવે જરાયુ એટલે શું, તો જરાયુ વિન્યાસ આખો આપણે ભણવાનો છે, પરંતુ અહીંયા બીજાશયના પોલણમાં જે અંડક છે એની ગોઠવણી જે છે એ કોની સાથે થયેલી હોય, તો અહીંયા આવી રીતના એક નાનો જરાયુ વિન્યાસ હોય, જરાયુ હોય, આને શું કહેવાય જરાયુ, જે શું પાતળા દંડ જેવી રચના હોય જે બીજાશય સાથે જોડાયેલી હોય અને આગળના ભાગે શું ગોઠવાય, અંડક અથવા તો બીજાંડ ગોઠવાય છે, બરાબર। તો આ વસ્તુ જે છે જરાયુ કહેવાય, જે મનુષ્યની અંદર પણ જરાયુ જોવા મળે છે એમ અહીંયા વનસ્પતિની અંદર પણ જોવા મળે, જેમાં એની સાથે અંડક જોડાયેલું હોય છે, જે સપાટ ગાદી જેવા જરાયુથી જોડાયેલું હોય છે। હવે અંડક જે છે એ દરેક વનસ્પતિની અંદર જુદી જુદી સંખ્યા ધરાવે છે, એક કે વધુ બીજાંડ એટલે કે એકથી અથવા તો એક કરતાં વધુ અંડક જોવા મળે છે। સ્ત્રી કેશર ચક્રના પ્રકારો વિશે વાત કરીએ, આ વાત થઈ સ્ત્રી કેશર ચક્રની અંદર કઈ રચના જોવા મળે એના વિશે, જેની અંદર બીજાશય પરાગવાહિની અને પરાગાશય, અને બીજાશયના પોલણમાં અંડક આવેલા છે જે કોની સાથે જોડાયેલા છે, જરાયુ સાથે જોડાયેલા હોય છે। ત્યારબાદ સ્ત્રી કેશર ચક્રના પ્રકારો વિશે જોઈએ, તો સ્ત્રી કેશર ચક્રમાં એક જ સ્ત્રી કેશર હોય, મતલબ અહીંયા આપણે સંખ્યા જોઈતી એક કે એક કરતાં વધુ સ્ત્રી કેશર જોવા મળે, જો એક જ સ્ત્રી કેશર હોય તો તેને એક સ્ત્રી કેસરી સ્ત્રી કેસર કહે છે, ઉદાહરણ તરીકે વટાણા। ત્યારબાદ સ્ત્રી કેશરમાં એક કે વધારે સ્ત્રી કેશર હોય, સોરી બે થી એકથી વધારે એટલે એકથી વધારે સ્ત્રી કેશર હોય તો તેને બહુ સ્ત્રી કેસરી કહે છે, ઉદાહરણ તરીકે જાસૂદ અને ધતુરો, બરાબર। હવે જો બહુ સ્ત્રી કેસરીમાં છે પાછા બે પ્રકાર આવશે, બહુ સ્ત્રી કેસરી ટોટલ સ્ત્રી કેસરના બે પ્રકાર, એક સ્ત્રી કેસરી સ્ત્રી કેસર અને બહુ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર। બહુ સ્ત્રી કેસરીમાં શું હોય, તો જો બહુ સ્ત્રી કેસરીમાં છે સ્ત્રી કેસર ચક્રમાં છે બધે સ્ત્રી કેસર છે એકબીજાથી મુક્ત રહે તો તેને મુક્ત સ્ત્રી કેસરી કહે છે, ઉદાહરણ તરીકે કમળ અને ગુલાબ। જો બધા જ સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા રહે તો તેને યુક્ત સ્ત્રી કેસરી કહે છે, મતલબ બહુ સ્ત્રી કેસરીમાં છે વધારે સંખ્યામાં સ્ત્રી કેસર છે એકબીજાથી છૂટા હોય મુક્ત હોય તો તેને મુક્ત સ્ત્રી કેસરી, અને એકબીજા સાથે જોડાયેલા હોય તો એને યુક્ત સ્ત્રી કેસરી કહે છે। મુક્ત સ્ત્રી કેસરીમાં ઉદાહરણ છે કમળ અને ગુલાબ, યુક્ત સ્ત્રી કેસરીમાં ઉદાહરણ છે ધતુરો અને જાસૂદ, અને આવા યુક્ત સ્ત્રી કેસરી સ્ત્રી કેસર હોય એવા કિસ્સામાં બીજાશય જે છે એની સંખ્યા એક જ જોવા મળે છે, બરાબર। અહીંયા બીજાશય મુક્ત છે એમાં જેટલી સંખ્યામાં સ્ત્રી કેસર હશે એટલી સંખ્યામાં બીજાશય જોવા મળશે, ખાસ યાદ રાખજો, જેટલા સ્ત્રી કેસર એટલા બીજાશય જોવા મળે। જ્યારે યુક્તમાં એક જ બીજાશય જોવા મળશે ધતુરો અને જાસૂદ। સ્ત્રી કેસર માદા રચના ગણાય છે, આપણે અગાઉ વાત કરી ચૂકેલા કે માદા પ્રજનન અંગ છે। હવે અહીંયા પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર શું છે, લિંગી પ્રજનન માટે જરૂરી છે, બરાબર, એટલે એને પુષ્પના આવશ્યક પુષ્પ ચક્રો કહે છે। બે પ્રકારના પુષ્પચક્ર હોય, એક સહાયક પુષ્પચક્ર અને એક આવશ્યક પુષ્પચક્ર। આવશ્યક પુષ્પચક્રમાં પુકેસર ચક્ર અને સ્ત્રી કેસરનો સમાવેશ થાય છે, સહાયક પુષ્પની અંદર
सॉरी सहायक पुष्प चक्र नी अंदर वज्र चक्र ने दल चक्र नो समावेश थाय छे। त्यारबाद फलन थाय क्या अंडक मा એટલે કે બીજા શયમાં શું થશે ફલન સ્ત્રી કેશરના બીજા શયમાં શું થાય ફલન અને ફલન બાદ જે અંડક છે જે બીજા શયની અંદર જરાયુ સાથે જોડાયેલી રચના છે એ શેમાં પરિણમે બીજમાં વિકસે છે અને આ જે બીજા શય છે એ ફળમાં પરિણમે છે। હવે અંડક જે છે બીજા શય આપણે જોયું કોથળી જેવી રચના જેની અંદર શું હાજર હતા અંડક હાજર હતા તો હવે આ જે અંડક છે એ ફલન બાદ શેમાં પરિણમશે બીજમાં અને આ શું કહેવાય બીજાશય આખી રચના છે શું કહેવાય બીજાશય બીજાશય છે શેમાં પરિણમશે ફળમાં ફલન બાદ બરાબર। તો આ રીતે વનસ્પતિની અંદર બીજ અને ફળનું નિર્માણ થતું હોય છે।